समाचारોમાં આગળ વધીએ। ઠક્કર બાપાનગર વોર્ડના રહીશો હજુ પણ પાયાની સુવિધાથી વંચિત છે। પાર્શ્વનાથ ટાઉનશીપમાં ખરાબ રસ્તા ગટરના પાણી બેક મારવાની સમસ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને યોગ્ય સુવિધા આપવાના દાવા કરવામાં આવે છે, જેમાં રસ્તા ગટરની સમસ્યા હોય કે પછી પાણીની સમસ્યા છે આ દૂર કરવાને પણ દાવા જે છે તે કરાતા હોય છે। પરંતુ શહેરમાં જ્યારે જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે આ દાવાઓ પોકળ સાબિત થતા હોય છે। આવા જ કંઈક હાલત જે છે તે ઠક્કર બાપા નગર વોર્ડની અંદર જે છે કે જ્યાં પાર્શ્વનાથ ટાઉનશીપ છે તેના રહીશોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં જે ઇન્ટરનલ રસ્તાઓ જે છે તે જગ્યા ઉપર કોર્પોરેશન તરફથી કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપવામાં આવતું। રસ્તાની હાલત ખરાબ છે, ગટરોમાંથી પાણી બેક મારે છે ચોમાસા દરમિયાન, તેમજ પીવાના પાણી પણ જે આવે છે તે ક્યાંક ગંદા પાણી આવતા હોવાના પણ આક્ષેપો સ્થાનિકોના છે। અને આ તમામ બાબતે અનેક રજૂઆત છે, પરંતુ આ રજૂઆતને લઈને કોઈ પણ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં કોર્પોરેશનની કામગીરીને લઈને નારાજગી પણ વ્યાપી છે। સ્થાનિકો આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો, આ જે ટાઉનશીપ છે કુલ કેટલા વિભાગની છે, કેટલા મકાનો છે જેઓને આ સમસ્યા પડી? લગભગ અહીંયા 2500 થી 3000 મકાનો છે અને પ્રાઇવેટ સોસાયટીઓ બધી અલગ, પણ પાર્શ્વનાથના જેટલા બી રોડ છે બધે આ જ પરિસ્થિતિ છે કે રોડ રસ્તા બિલકુલ ઠેકાણા વગરના। તમારે જો સળંગ 15 દિવસ આ બાઇક ચલાવો કે એવું કરો તો તમારે સ્લીપ ડિસ્કનો પ્રોબ્લેમ થાય થાય ને થાય એવા રસ્તા થઈ ગયેલા છે, અને ચોમાસામાં બધે પાણી ભરાઈ જાય છે। પ્લસ બીજા નંબરમાં અત્યારે દુકાનોમાં એટલી માટી ઉડીને આવે છે અંદર, ગાડીઓ નીકળે એટલે, કે તમારી દુકાન આખી ભરાઈ જાય માટીથી, સાહેબ એટલા બધા પ્રોબ્લેમ છે એમ। આ વોર્ડ કોનો છે અને કોને કોને તમે રજૂઆતો કરી છે, ફરિયાદો કરી? સાહેબ અમે આદરણીય સાહેબ કોઓપરેટર સાહેબ મેયર સાહેબ બધાને 15 વર્ષથી રજૂઆત કરીએ છીએ, અને વોટ માંગવા આવે એ ટાઈમે એમના વાયદાઓ એટલા પરફેક્ટ હોય છે કે અમને લાગે છે કે નહીં અમારું બી ભલું થશે। અમારા રોડ ઉપર જે દુર્ઘટનાગ્રસ્ત થાય છે, દર વરસાદના ટાઈમે ગટરનું પાણી મિક્સ અમે લોકો ઝીલવીએ છીએ, તો અમારી એટલી જ વિનંતી છે એમનાથી હાથ જોડીને કે અમે તમારા છીએ, તમે બી અમારા બનીને અમારો સપોર્ટ કરો અને અમારા જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન, અમે કંઈ વધારે માંગતા નથી, ખાલી અમારા જે રસ્તાઓ જે અમારો હક છે, દેશના અમે નાગરિક છીએ તો અમારું હક અમે માંગીએ છીએ, અમને રસ્તાઓ સારા આપે, પાણી અમને સારું મળે, અને ગટરની જે પ્રોબ્લેમ છે ત્રણેય પ્રોબ્લેમ સોલ્વ થાય, ગટર પાણી રોડ। અને મારી એક વિનંતી બીજી છે અમારા મેયર સાહેબથી, જે તમે 15-20 વર્ષથી રોડ નથી બનાવતા એના કારણે દબાણ બી વધતું જાય છે, દબાણ વધે તો રોડ નાનો થતો જાય અને સાહેબ પબ્લિક વધતી જાય છે, તો એના ઉપર બી કૃપયા ધ્યાન આપો એ મારી વિનંતી। એટલે કે સમસ્યાઓ છે તેના ઉપર ધ્યાન આપવા માંગ કરી છે, કારણ કે આપ પણ અહીંયા ઘણા વર્ષોથી રહો છો, તો શું અનુભવ કોર્પોરેશનની કામગીરીનો આપનો? કામગીરીમાં તો એવું છે ને, આ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે ચોમાસામાં, અને લોકોના ઘરોમાં બી પાણી આવી જાય છે। મારી દુકાન રોડ ઉપર છે મકાન, અને મારા ઘરમાં બી પાણી આવી જાય છે ચોમાસામાં। અચ્છા, બીજા નંબરમાં રોડ તમે અહીંથી કેટલી સુધી જુઓ એટલા ખાડા ટેકરા છે કે આપણે વાહન લઈને નીકળવું એ બી તકલીફ, વાહન તો એક બાજુ પણ ચાલતા બી નીકળાતું નથી, કોક વાહનવાળો ઠોકીને જતો રહે। આ બાજુના રસ્તા અંબાજી માતાના મંદિર સુધી એ બી એવી રીતના છે કે અમારે ચાલવું કેવી રીતે? હું રોજ સવારમાં અને નાઇટમાં વોકિંગ કરવા નીકળું છું, પણ મેં હમણાં જે બંધ કરી દીધું છે, બોલો। એટલે કે લોકોના જનજીવન પર સીધી રીતે અસર પડી છે, અને જે પ્રકારે અહીંયા જોઈ શકાય છે આ જ પ્રકારના રસ્તાઓ અહીંયા નીચેના તરફ જે ડામર જે છે તે ઉખડી ગયો છે, હવે આ રસ્તા ઉપરથી માટી જે છે તે ઉડીને લોકોના ઘરો લોકોના દુકાનમાં જઈ રહી છે। પાર્શ્વનાથ ટાઉનશીપમાં 7 વિભાગ છે અને 7 વિભાગમાં રસ્તાઓની હાલત આ જ પ્રકારે છે, જેના કારણે રસ્તા નીચા છે, ગટરોના ઢાંકણા ઊંચા છે, અને પાણી ભરાય ત્યારે લોકોના અકસ્માત થવાની પણ સમસ્યાઓ બને છે। ઘણા વર્ષોથી આ જે પાર્શ્વનાથ ટાઉનશીપમાં તંત્ર દ્વારા ધ્યાન નથી અપાયું, રસ્તાઓ નથી બનાવવામાં આવતા, તે પ્રકારના આક્ષેપો જે છે સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે, સીધી રીતે કોર્પોરેટર અને મેયર સમક્ષ જે છે તે એક માંગણી કરવામાં આવી છે કે તેમની આ સમસ્યા ઉપર ધ્યાન આપવામાં આવે, જેથી કરીને સ્થાનિકોની સમસ્યા તો દૂર થાય, સાથે અકસ્માતોની સમસ્યા પણ દૂર કરીને લોકોને જે ઈજાઓ થઈ રહી છે તેમાંથી તેઓને મુક્તિ પણ આપી શકાય. ત્યારે અમે હિરેન ખલાસ સાથે દર્શન ટાવરથી વિનય અમદાવાદ.